એવી ફ્રેટર્નિટી લાવો એવી લિબર્ટી લાવો આના ઉપર ચર્ચા થઈ લિબર્ટી ફ્રેટર્નિટી એના ઉપર ચર્ચા લઈને એમને ડેમોક્રેસી ઉપર આગળ આવ્યા કે ચલો હવે રિપબ્લિક બનાવો કે જે લોકોનું રાજ્ય હોય લોકો એમાં રૂલ કરતા હોય એટલે એક આદર્શ સ્થિતિની ચર્ચા થઈ જેમ ભારતમાં આપણે આદર્શ સ્થિતિની વાત કરીએ છીએ કે વાહ એક જગ્યાએ જ્યાં લોકોનું રાજ હશે તો શોષણ નહીં હોય તો શોષણ નહીં હોય ગરીબી નહીં હોય લોકો જે રાજ કરતા હશે પોતે સમજતા હશે ફ્રાન્સની ક્રાંતિએ લોકોમાં એક નવા વિચારોનો જન્મ આપ્યો કે વાહ વાહ હવે તો એક આદર્શ રાજ્યની રચના થશે એક યુટોપિયાની રચના થશે કે વાહ એવું રાજ્ય હશે કે જેમાં બધાને શાંતિ હશે આ તે હવે એવું જ્યારે ફ્રેન્ચ રિવોલ્યુશન થયું થયું તો એના રિઝલ્ટ ખરેખર અલગ જ આવ્યા કે લોકોના અંદર જે હિંસા પડેલી હતી એ બહાર નીકળી ગઈ અને જે હિંસાનો એક નવો દોહર ચાલુ થયો કે જે એન જ ન આવ્યો લાંબા સમય સુધી આવા સમયે સોસાયટી જે ખરેખર મોનાર્કી જે રાજાશાહી વખતે શાંતિ હતી ભલે એક જાતની ગરીબી હતી એક જાતનું શોષણ હતું લોકોનું પણ એની વચ્ચે એક સ્થિરતા હતી સ્ટેબિલિટી હતી એ સ્ટેબિલિટી વહી ગઈ સ્થિરતા વહી ગઈ કારણ કે હિમ હિંસાનો દોર ચાલુ થયો એક પછી એક આવો નેપોલિયન આવ્યા તો નેપોલિયનને કોઈ ઓવરથ્રો કર્યા એને કરીને નવું પાછું રિપબ્લિક બનાવ્યું પાછું એનો જ રિપબ્લિકનો તૂટી ગયું રાજાશાહીની ક્રિટા ક્રિટિસિઝમ થતી હતી ટીકા થતી હતી તો સાથે સાથે હવે ડેમોક્રેસીની પણ ક્રિટિસિઝમ થવા માંડી ટીકા થવા માંડી લોકો ડેમોક્રેસી લઈને આવ્યા તો ડેમોક્રેસીની અંદર પણ કરપ્શન નીકળ્યું તો હવે શું કરવું એક મોટો પ્રશ્નાર્થ પ્રશ્નાર્થચિહ થઈ ગયો કે શું થઈ શકે હવે હવે સોસાયટીનું શું થશે આવા સમયે સેન્ટ સીમો નામના એક સોશિયલ થિંકર થયા એણે વિચાર્યું કે ક્યાં આ જે અસ્થિરતા છે સમાજમાં ક્યાંય જે એક સમયની સ્થિરતા નથી જોવા મળતી યુનિટી નથી જોવા મળતી આનો શું પ્રશ્ન છે કેમ એક પ્રશ્ન ઊભો થયો એના મનમાં અને કેમની સાથે સાથે એણે એવું વિચાર્યું કે હવે કેમ કરતાં સુધારો લાવી શકાય શું કરી શકાય આના વિશે પછી એના જ એક શિષ્ય હતા કોમ્પ્ટ કોમ્ટે એનાથી વધારે આગળ વિચાર્યું જેને ફાધર ઓફ સોશિયોલોજી કહેવામાં આવે છે કે એણે ખરેખર એનું એનાલિસિસ આપ્યું હવે જ્યારે સુધારો લાવવાની વાત થાય છે જ્યારે સમજવાની વાત થાય છે ત્યારે એ વખતનો સમાજ હતો જે બાયોલોજી અને સાયન્સથી બહુ જ પ્રભાવિત હતો એટલે એ લોકોએ વિચાર્યું કે ભાઈ સાયન્સ વોટ સાયન્સની જે મેથડ્સ છે એક એક સમાજનો એક ડી ફેક્ટર રૂલ હતો કે જે કોઈ પણ વસ્તુનો સુધારો લાવી શકાય જો કોઈ પણ વિષય વિષય પર વિચારી શકાય તો હંમેશા સાયન્ટિફિક રીતે જ વિચારી શકાય અને સાયન્ટિફિક રીતે જ સુધારો આવે એટલે એ સમયથી એમને પોઝિટિવિઝમને જન્મ આપ્યો કે ભાઈ બાયોલોજીની જે રીત છે જે સાયન્ટિફિક ઓબ્ઝર્વેશનની રીત છે એની રીતે જ સમાજને જુઓ એને ઓબ્ઝર્વ કરો અને ફરીથી એના ઉપર કંઈક સુધારાની વાત કરો એટલે એ રીતે જે આ ડિસિપ્લિન જન્મ આવી એ સોશિયોલોજીની ડિસિપ્લિન આવી જેના વિશે એમને સોશિયલ પ્રોબ્લમ્સ ઉપર વિચાર્યું એમને સોસાયટીના થતા ચેન્જીસ ઉપર વિચાર્યું શું થઈ જાય કે આજે સોસાયટીને આ કેમ ચેન્જ લાવો પછી કેમ કેમ કે એનો પોતાનો થિયરી આપી એની જ રીતે પછી આગળ આગળ બધા થિંકર છે કાલ માર્ક્સ આવી જાય છે માર્ક દરખા આવી જાય છે એટલે લેટેસ્ટ થિંકર સુધી બધાએ આ રીતે સોસાયટીનો પોતાનો વિચાર કર્યો આ એક બેઝિક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ છે કે એક્ઝેક્ટલી વોટ ઇઝ સોશિયોલોજી સમજવા માટે હવે આ સોશિયોલોજીનો આવો જે સબ્જેક્ટ છે જેના વિશે હજી ડિટેલમાં તો થશે જ ચર્ચા પણ આવો જે સબ્જેક્ટ છે આ સબ્જેક્ટ લેવાથી તમને કેમ ઇન્ટરેસ્ટ જળવાશે આનો તમે કેમ આ વિષય સાથે જોડાઈ શકશો તમે કઈ રીતે આ વિષય સાથે વધારે પ્રિપેરેશન કરી શકશો તો એના બે ચાર હું તમને એક એક રજૂઆત જ કરીશ કે કઈ રીતે એ બહુ જ આપણી નજીકનો સબ્જેક્ટ છે ફ્રેન્ડ્સ સાયકોલોજી આપણે ભણીએ તો સાયકોલોજીનો સબ્જેક્ટ મેટર શું તો ફર્સ્ટ સબ્જેક્ટ મેટર ઇઝ હ્યુમન માઇન્ડ એ સાયકોલોજી હંમેશા હ્યુમન માઇન્ડનું સોસાયટી સાથેના એક્શન અને રિએક્શનનું સ્ટડી કરે છે તો આ રીતે સાયકોલોજીનો સબ્જેક્ટ મેટર છે હ્યુમન માઇન્ડ હવે આપણે મેથ્સ જોઈએ મેથેમેટિક્સનો સબ્જેક્ટ શું છે તો બસ આ ગણિતના જે ફંડા છે ગણિતથી કઈ રીતે બધું આપણે સંખ્યાઓ સાથે એને લેવા દેવા છે એનો સબ્જેક્ટ મેટર છે સંખ્યાઓ ચલો એ મૂક્યું આ જ રીતે પછી નવા વિષય પોલિટિકલ સાયન્સ તો પોલિટિકલ સાયન્સનો સબ્જેક્ટ મેટર શું છે તો એ જ રીતે પોલિટિકલ સાયન્સનું સમાજના એક પોલિટીની અંદર એટલે કે પોલિટિક્સ એટલે કે સ્ટેટ એટલે કે શાસનની અંદર શું છે ખાસ એનો એનો સબ્જેક્ટ મેટર છે આ રીતે દરેક બ્રાન્ચિસનું પોતાનું એક સામાન્ય નાના 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 જે એમને બ્રાન્ચિસને ખંડિત કરેલા છે પૂરા નોલેજને એ જુદી જુદી આસ્પેક્ટ એની અંદર આવી જાય છે સોશિયોલોજી એક એવો વિષય છે કે આ બધાને લઈને જેમ કે આપણે એક માળા બનાવીએ તો સોશિયોલોજી એક એવી માળા છે કે જેની અંદર સાયન્સના સાયકોલોજીના જીઓલોજી જે તમે ગણો છો જ્યોગ્રફી આ તે એ બધા માળા મોતીઓને જ્યારે આમ બાંધીને જે માળા તૈયાર કરવામાં આવે એ માળા એ સોશિયોલોજી થાય છે ફ્રેન્ડ્સ પહેલાં કહેવામાં આવતું હતું કે આઈ એસ એટલે ધ જેક ઓફ ઓલ એન્ડ સ્પેશિયલિસ્ટ ઓફ માસ્ટર ઓફ નન આ જ રીતે સોશિયોલોજીનો સ્ટુડન્ટ કેવો હોવો જોઈએ કે હી શુડ બી ધ જેક ઓફ ઓલ ધ બ્રાન્ચેસ બટ માસ્ટર ઓફ નન અને જ્યારે તમે જેક ઓફ ઓલ બ્રાન્ચિસ બનો ત્યારે તમે સોશિયોલોજીના માસ્ટર બનો સોશિયોલોજી આજુબાજુની દરેક બ્રાન્ચિસનું થોડું 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 લઈને એક કોકટેલ બનાવે છે એક મિશ્રણ બનાવે છે અને આ મિશ્રણ જ્યારે આપણે ભણીએ ત્યારે આજુબાજુનું બધું ઓબ્ઝર્વેશન આપણી આજુબાજુનું આવી જાય છે આવું હોવાને કારણે ફાયદો શું થાય છે કે જ્યારે આપણે સોશિયોલોજીને વાંચીએ છીએ ત્યારે દરેક વસ્તુઓ આપણને ક્યાંક ને ક્યાંક ટચ થતી લાગુ પડે છે ક્યાંક ને ક્યાંક આજ સોશિયોલોજીનો ટફેસ્ટમાંથી ટફેસ્ટ સબ્જેક્ટ આપણે લઈશું ટોપિક લઈશું ક્યાંક ને ક્યાંક આપણી આજુબાજુ બનેલું હશે ક્યાંક ને ક્યાંક આપણે જોયેલું હશે આવી વિષયો ઉપર જ ચર્ચા કરવાની થશે એટલે તમારો ઇન્ટરેસ્ટ એમના આમ જળવાયેલો જ રહેશે એના ઉપર જળવાયેલો છે તમે આમ જકડાયેલા રહેશો કેમ કે ઇટ વોન્ટ બી જસ્ટ બુકિશ તમે બુક વાંચતા હશો તો તમને તરત જ દેખાશે કે ઓહો આ વસ્તુ મેં ક્યાંક જોયેલી છે હા સાચું આ વસ્તુ આમ બનેલી કેમ તો સોશિયોલોજીના બેઝિક સબ્જેક્ટ્સ કયા કયા આવે છે તો સોશિયલ યુનિટ જે પહેલું કહેવાય ફેમિલી હોય તો ફેમિલી વિશે સોશિયોલોજી ચર્ચા કરે છે હવે મિત્રો આપણે બધા બાય ડિફોલ્ટ એક ફેમિલીમાંથી જ આવવાના છે આપણે જે જન્મ આપે છે મા બાપ મા બાપ જન્મ આપે એટલે ભેગા થઈએ છીએ આપણે એક ફેમિલી બનીએ છીએ એટલે જ્યારે આપણે ફેમિલી વિશેની થિયરી વાંચશું જ્યારે ફેમિલી વિશે આપણે ચર્ચા કરીશું જ્યારે ફેમિલી વિશેનો આન્સર લખશું ત્યારે આપણી પાસે એક બ્રોડ પોતાનું ઓબ્ઝર્વેશન હશે આખું એક એક પૂરું સોસાયટીનો આપણે આટલી એજ સુધી આજે યુપીએસસીનું પ્રિપેરેશન કરતા હોય તો આપણે એકવીસ બાવીસ વર્ષના ઓછામાં ઓછો હોય એજ આજે બાવીસ ત્રેવીસ વર્ષથી જે આપણે જોતા આવ્યા છે સોસાયટીને જે ફેમિલીનો આપણે જન્મ્યા સમજીએ સમજતાથી ત્યારથી ફેમિલી જોયું છે તો એ ફેમિલી વિશે જ્યારે વાંચશું એટલે સીધું આપણને અંદર ઉતરી જશે સીધું કેમ કે આપણા અનુભવો સાથે વણાતું જશે ફ્રેન્ડ્સ કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટેની સારામાં સારી વસ્તુ એ છે કે એના અનુભવ સાથે વણો હવે બીજા સબ્જેક્ટ માટે તમારે લાવીને તૈયારી કરવી પડશે ક પોલિટિકલ સાયન્સ માટે તમારે જોવું પડશે કે હા ક્યાંક ગ્રામ ન્યાયાલય ચાલે છે ગ્રામ સભા ક્યાંક ચાલે છે માની લો કે પોલિટિકલ સાયન્સ છે તો એમાં ક્યાં કયો ટૉપિક આવશે તો પંચાયતી રાજ આપણામાંથી ઘણા એવા લોકો હશે કે જેમને લાઈફમાં એક વખત પણ વોટિંગ પણ નહીં કર્યું હોય સત્ય છે બહુ ખરાબ બાબત કહેવાય આપણી માટે વી હેવ ટુ બી રિસ્પોન્સિબલ સિટીઝન્સ પણ યસ વી વોન્ટ હેવ વોટેડ ઇવન હવે એવા લોકો માટે પોલિટિકલ સાયન્સનું રાજ લખવું ઇટ ઇટ વિલ બી જસ્ટ બુકેશ એ બુકમાંથી વાંચશે એટલું જ સમજશે જ્યારે મિત્રો સોશિયોલોજીમાં પંચાયતીરાજ વિશે કંઈ નથી આપણે કરવાનું આપણે તો ફેમિલી વિશે વાત કરવાની છે આપણે મેરેજ વિશે વાત કરવાની છે ફ્રેન્ડ્સ આપણે નાનપણથી મેરેજની લાઈફ જોતા આવ્યા છે નાનપણથી આપણા મધર ફાધર મેરેજ કરેલા છે એમની મેરેજ લાઈફ આપણે જોઈએ છીએ આપણે નાના હોય તો મોટા ભાઈઓના એમની મેરેજ લાઈફ જોઈએ છે અંકલ આંટીની મેરેજ લાઈફ જોઈએ છે પૂરી સોસાયટીની મેરેજ લાઈફ આપણે જોતા આવીએ છીએ મેરેજ એક ટોપિક છે આ જ રીતે કિનશીપ સંબંધો માનવીય સંબંધો જે જે લોહીથી અથવા કે બીજી રીતે જોડાયેલા સંબંધો છે હવે એ સંબંધોની તો આપણે નાનપણથી જોતા આવીએ છીએ વી હેવ ઓબ્ઝર્વડ હવે આવું જ્યારે ઓબ્ઝર્વેશન કર્યું હોય ત્યારે એની જ્યારે થિયરી વાંચીએ તો આપણે સીધી અંદર ઉતરી જાય કેમ કારણ કે આપણે બધું જ સમજતા હોઈએ બસ આપણે જરા જોવાની વાત હોય એમ સોશિયોલોજીનો એક બીજો મોટો ટોપિક છે સ્ટ્રેટિફિકેશન સમાજનું કઈ રીતે ભાગલા પડે છે ફ્રેન્ડ્સ આપણે અહીંયા કોલેજોમાં ભણીએ છીએ ત્યારથી લઈને નાનપણમાં પ્રાઇમરી ભણ્યા છીએ આ તે સમાજનો ભાગ છે એ આપણને દેખાય છે સમાજની અંદર એક જાતનું સ્ટેટિફિકેશન છે એક જાતની અસમાનતા છે આપણે જોયેલી જ છે આપણે ઘરેથી નીકળીએ છીએ સ્કૂલ સુધી પહોંચીએ છીએ એક રિક્ષાવાળો રિક્ષા ચલાવે છે આપણે કોલેજમાં આવીએ છીએ તો એક પ્રોફેસર છે અને પ્રોફેસરની ઉપર પણ એક પ્રિન્સિપલ છે અને એની ઉપર પણ એક હાઈ ક્લાસ કોઈ માણસ છે આ એક લાઈન આખી છે આપણે ઘરથી બહાર નીકળે ત્યાંના ભિખારીથી લઈને અને આપણે બહાર નીકળીને કોલેજના પ્રિન્સિપલ સુધી એક સમાજની અંદર અસમાનતા આપણે દેખાઈ આવે છે જેમાં દરેકના કામ અને વળતર બંનેમાં મોટો ડિફરન્સ રહે છે ફ્રેન્ડ્સ આ એક મોટો ટૉપિક છે તમે વાંચશો સર્ટિફિકેશન વાંચશો કાસ્ટ વિશે તો મિત્રો ભારતની એક બહુ જ મહત્ત્વની અને પાયાની વસ્તુ કાસ્ટ આઈડેન્ટિટી છે ભારતે આજે સાઠ વર્ષથી કાસ્ટને ઈ રિલેવન્ટ કરવા આટલા પ્રયત્નો કર્યા હોવા છતાં કાસ્ટ એક બેઝિક આઈડેન્ટિટી છે ઇન્ડિયામાં ખરેખર આ બહુ જ ફોર્ચ્યુનેટ વસ્તુ તો નથી જ તે પણ આ સત્ય તો છે જ તો કાસ્ટ વિશે આપણે પહેલેથી જોતા આવ્યા છે આપણે પહેલેથી નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે આપણે આ કાસ્ટના છીએ તે કાસ્ટના છીએ સીધા આપણે વાંચીશું કાસ્ટનું ચેપ્ટર દરેક વસ્તુ આપણે આપણે રિલાય કરતા જઈશું હા હા ક્યાંક એવી વાત આવશે કે સમાજના ત્રણ ભાગ છે અપર લેયર મિડલ લેયર લો લેયર તરત જ આપણને થશે કે અરે હા હું ક્યાંક મિડલ લેયરમાં છું તો મિત્રો આ રીતે દરેક વસ્તુ સોશિયોલોજીના દરેક ટોપિક ઉપર તમે ચર્ચા કરો ઇકોનોમિક લાઈફ જો ઇકોનોમિક્સ એક પોતે ઓપ્શનલ છે એમાં ફક્ત ઇકોનોમિક સોશિયોલોજી ઇકોનોમિક આસ્પેક્ટ એ જ એનો વિષય છે જ્યારે સોશિયોલોજીમાં જો ઇકોનોમિક્સ પણ આવી જાય છે આપણે થોડું કે કઈ રીતે ઇકોનોમિક ડિવિઝન પડે છે કેમ અલગ લોકો અલગ અલગ કામ કરીને અલગ અલગ રીતે મૂડી કમાય છે એ કેવી કેવી સિસ્ટમ હોઈ શકે કઈ રીતે કમાઈ શકે આવી બાબતની ચર્ચા છે સર હવેલું નહીં હવે આ મેં તમને બેઝિક જરા આઈડિયા આપ્યો છે આજે હવે કાલે આપણે ખૂબ જ ડિટેલમાં સારી રીતે જો ફ્રેન્ડ્સ એક સત્ય એ છે કે આપણે પૂરો સિલેબસ ઉપર એટલી બધી ના ચર્ચા કરી શકીએ પણ હું મારાથી બનતો એટલો પ્રયત્ન તો કરીશ કે સિલેબસના ઈચ એન્ડ એવરી ટૉપિક ઉપર હું તમને થોડું થોડું કમસે કમ બે લાઈને કહી શકું તો બે લાઇનથી હું તમને અવગત કરવા ટ્રાય કરીશ થેન્ક થેન્ક યુ યુ મિત્રો અહીંયા સમાપ્ત કરીએ છીએ તુષારભાઈનો આપણે આભાર માનીએ આવતીકાલે ફરીથી આપણે સ્ટુડિયોમાં એમની સાથે મળીશું અને સોશિયોલોજીમાં વધુ વિષય ચર્ચા કરીશું ત્યાં સુધી આપની રજા લઈએ આભાર